ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. શનિવારે ગુજરાતમાં 2 ચરણના મતદાનમાં પ્રથમ ચરણમાં 68% મતદાન નોંધાયું. નાની મોટી ઘટનાઓ બાદ કરતા ચૂંટણી શાંતિપૂર્ણ ઢબે પૂર્ણ થઈ. ઈવીએમ ખરાબ હોવાની લગભગ 100 ફરિયાદો મળી. ગોવાના સીએમ મનોહર પરિકરે રફાલે ડીલની નિંદા કરનાર કોંગ્રેસ પર વર્ષ્યા અને કહ્યું કે આ ખૂબ નિંદનીય છે કે ફાઈટર એરક્રાફ્ટને ખરીદવાને ભારતમાં દાળ ખરીદવાના સમાન ગણવામાં આવે છે. પૂર્વ રક્ષામંત્રીએ એમ પણ કહ્યું કે ખરીદવામાં આવનાર ફાઈટર પ્લેન્સની કિંમત તેમના હાઈટેક એક્સેસરીઝથી ઓછી છે. અધિકારીઓએ અલગાવવાદી નેતાઓ દ્વારા માનવ અધિકાર પર શ્રીનગરમાં વરિષ્ઠ હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના ઘેર એક સંમેલન યોજવાની પરવાનગી નથી આપી, જે કે એલએફના પ્રમુખ યાસીન મલિક ધરપકડથી બચવા અંડરગ્રાઉન્ડ થઈ ગયા. શનિવારે કોંગ્રેસ પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીના 71મા જન્મદિવસ પર સમર્થકો તેમને શુભેચ્છા આપવા તેમને ઘેર પહોંચ્યા. થોડા દિવસો બાદ તેઓ પોતાના પદ પરથી હટી રહ્યા છે, જેથી તેમના દીકરા અને કોંગ્રેસના પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી તેમના સ્થાને પાર્ટીની બાગડોર સંભાળશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાસિકથી લઈને ઉડનાર એક હેલિકોપ્ટરનું વજન વધારે હોવાને કારણે તેને તત્કાળ ઉતારવું પડ્યું. તમામ યાત્રીઓ સુરક્ષિત હતા. છેલ્લા 2 વર્ષોમાં ફડણવીસના વીવીઆઈપી એરક્રાફ્ટની સાથે આ પ્રકારની ત્રીજી ઘટના છે. અયોધ્યામાં દિવાળીનું શાનદાર આયોજન બાદ ઉત્તર પ્રદેશ પર્યટન વિભાગ હવે બરસાનામાં હોળી મનાવશે, જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેસ રાધાની જન્મભૂમિ છે. રાજ્ય સરકાર આ સ્થાનના વિકાસ માટે 100 કરોડ રૂપિયા ફાળવશે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને કહ્યું કે તેઓ ચૂપ રહે નહીં તો તેઓ તેમની પોલ ખોલશે. માહિતી એવી છે કે શિવસેનાએ પોતાની સહયોગી પાર્ટી બીજેપી પર રાણેને સરકારમાં મંત્રીપદ ન આપવા માટે દબાણ કર્યું છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લાના એક સીઆરપીએફ કેમ્પમાં એક સાથી સિપાઈ દ્વારા તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરવાને કારણે સીઆરપીએફના 4 જવાન શહીદ થયા અને એક ગંભીર રૂપે ઘાયલ છે. કોન્સ્ટેબલ સંતકુમારની ધરપકડ કરવામાં આવી છે અને ગોળીબાર કરવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. શાલીમાર બાગની મેક્સ હોસ્પિટલનું લાયસન્સ રદ કરવાના દિલ્હી સરકારના ફેસલાને તર્કહીન અને એકતરફી જણાવ્યો છે, કેમ કે એક નવજાત શિશુને ભૂલથી મૃત ઘોષિત કરવામાં આવ્યો. દિલ્હી મેડિકલ એસોસિએશને સીએમ અરવિંદ કેજરીવાલને આ ફેસલાને પાછો લેવાનો આગ્રહ કર્યો છે, નહીં તો તેઓ ભૂખ હડતાળ કરશે. એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાને લાગે છે કે મહિલાઓ સદીઓથી માત્ર રાહ જોઈ રહી છે, ક્યારેક પરમિશનની તો ક્યારેક પુષ્ટિની, તો ક્યારેક સ્વીકૃતિની તો ક્યારેક મંજૂરીની. નૂર ફિલ્મની આ અભિનેત્રીનું કહેવું છે કે એ એક કલાકાર હોવાને કારણે જ તેમને પરિવર્તન લાવવાનો અવસર મળે છે. અમારી સાથે બની રહો, કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.